બે ગાડી ઉપર 5 જેટલા લોકો આ વિસ્તારમાં આવ્યા હતા. વડોદરાના ભાયલીમાં ગેંગ રેપની ઘટના બનવા પામી છે. પોલીસની ટીમે ઘટનાની ગંભીરતા દાખવી આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ અધિક્ષક રોહન આનંદના જણાવ્યા અનુસાર, વડોદરા શહેરના છેવાડાના વિસ્તારમાં રહેતી સગીરા મિત્રને મળવા ઘરેથી નીકળી હતી. આ દરમિયાન સગીરા અને તેનો મિત્ર મોડી રાત્રે ભાયલી નીકળ્યા હતા. જ્યાં તેઓ એક અવવારું જગ્યાએ બેઠા હતા તે અરસામાં અજાણ્યા 5 શખ્સો ત્યાં આવી પહોંચ્યા બાદ 2 શખ્સ ત્યાંથી નીકળી ગયા હતા, જ્યારે અન્ય 3 મિત્રો પૈકી એક મિત્રએ સગીરાના મિત્રને માર માર્યો હતો, જ્યારે અન્ય 2 નરાધમોએ સગીરાને પીંખી નાખી ઘટનાને અંજામ આપતા. સગીરા અને તેનો મિત્ર આઘાતમાં સરી ગયા હતા. તેઓ પોતાના ઘરે પહોંચી સગીરાએ તેની માતાને સમગ્ર ઘટના અંગે જાણ કર્યા બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ભોગ બનનાર સગીરાની માતાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ અને FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની એક ટીમે સગીરા અને તેના મિત્રની પૂછપરછ કર્યા બાદ પોલીસ દ્વારા ઘટના સ્થળે સ્થળ તપાસ કરતા કેટલાક મહત્વના પુરાવાઓ કબજે કરાયા હતા. ની ટીમે દ્વારા સેમ્પલ એકત્ર કરી પરીક્ષણ માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસની અલગ અલગ ટીમો દ્વારા નરાધમોને ઝડપી તપાસ શરૂ કરી છે. આજ વહેલી સવારે સેક્સ્યુલર શોર્ટની એક ઘટના ધ્યાનમાં આવેલ હતી અને એમાં પીડિતા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને એમના જણાવ્યા મુજબ પીડિતા આપના પુરુષ મિત્રને મળવા માટે લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે 11:15 આસપાસ ગઈ હતી અને ત્યાંથી એ લોકો એનો જે મિત્ર હતા એની સ્કૂટી ઉપર એ લોકો ભાયલી ટીપી વિસ્તારમાં આવ્યા હતા. પીડિતા અને મિત્ર બંને માઇનર્સ છે અને ત્યાં આશરે 12 વાગે આસપાસ જ્યારે એ લોકો ડિવાઈડર ઉપર બેસા હતા, વાતો કરતા હતા, તો 2 ગાડી ઉપર 5 જેટલા લોકો આ વિસ્તારમાં આવ્યા હતા અને એ લોકો સાથે અભદ્ર ભાષામાં વાતચીત કરી હતી. જ્યારે એ લોકો પ્રતિકાર કરતા 2 લોકો એક બાઇકમાં જતા રહ્યા અને 3 લોકો જે રોકાયા હતા આમાંથી 1 લોકોએ પુરુષ મિત્રને ગોંધી રાખ્યા હતા અને જે બાકી 2 લોકો છે એ મહિલા સાથે શારીરિક આપના પીડિતા સાથે એ શારીરિક સંબંધ બાંધ્યા હતા અને આશરે 12:45-1 વાગ્યા આસપાસ એ લોકો વિસ્તારમાંથી વહી ગયા હતા. પછી પીડિતા અને એમનો મિત્ર પોલીસનો સંપર્ક કર્યા હતા. પોલીસ ટીમ ત્યાં પહોંચી પણ હતી અને સ્પોટને કોર્ડન કર્યા હતા. FSL ટીમ બોલાવી હતી અને પીડિતાનો સૌથી પહેલાં સંયત કરવામાં આવ્યા હતા અને એનો શાંત થયેથી આખું ઘટનાની વિવેચના એમની પાસેથી મેળવીને પછી ફરિયાદ દાખલ કરાવવાની પણ પ્રોસેસ આગળ કરવામાં આવી હતી. અમે લોકો એમાં ખૂબ જ એલર્ટ છીએ. આપણા જેટલી બ્રાન્ચની ટીમ્સ છે એ બધા અત્યારે તપાસમાં જોડાયેલી છે. સિટી પોલીસની ટીમ પણ અમે લોકોની મદદમાં જોડાયેલી છે અને અમે લોકો ખૂબ જ ટોપ પ્રાયોરિટી રાખીને આ કેસને આરોપીની શોધખોળ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. સર, કેટલા આરોપી છે અને એના મિત્ર છે એની તપાસ? મેં આપને જે વાત કરી, ટોટલ 5 લોકો હતા જેમાં 2નો તો બહુ માઇનર રોલ છે. એ લોકો 2-5 મિનિટ પછી નીકળી ગયા હતા, બટ 3 લોકો જે રોકાયા હતા એમની પણ શારીરિક બાંધ બાબતમાં વાતચીત બાબતમાં ઘણી બધી ક્લુઝ અમે લોકોને મળી ગયા છે અને આધારે અમે લોકોને શોધવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. સર, ખાસ કરીને વાત કરીએ, રાજ્યના ગૃહમંત્રીએ એવું કહે છે કે 5 વાગ્યા સુધી નવરાત્રિ ચાલશે, મહિલાઓની સુરક્ષા રહેશે, પોલીસ કટિબદ્ધ છે લોકોની સુરક્ષા કરવા માટે, પણ આવી અવારું જગ્યાએ જો આવા બનાવ બનાવવા પાડે કોણે ચૂક માનો છો? પોલીસનો કામ છે ગુના અટકાવવાનું અને જો ગુના બની જાય તો ગુના ડિટેક્ટ કરાવવાનું અને આ ડ્યુટીમાં ગુજરાત પોલીસ, બરોડા પોલીસ 100% લાગેલી છે. પેટ્રોલિંગનો અહીંયા અભાવ હતો એવી વાત છે. પેટ્રોલિંગનો સ્કીમ બનેલી છે અને બનાવેલી સ્કીમ મુજબ ટ્રાફિકનો મૂવમેન્ટ મુજબ પબ્લિકની અવર જવર મુજબ ટ્રાફિક બંદોબસ્ત સ્કીમ ગોઠવાયેલી હતી અને આ મુજબ પોલીસ કામ બંધ કરી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આવી આ અવારું જગ્યા ઉપર ઘણી વાર આવી રીતના લોકો આવે છે અને અહીંયા તે લોકો પોતાના અગર એવું કાંઈ છે તો અમે લોકો ડેફિનેટલી વી વિલ ટેક એક્શન. કેટલું ચેલેન્જિંગ રહેશે? મોસ્ટ ચેલેન્જિંગ રહેશે અને અમે લોકો એમાં ફૂલ કમિટમેન્ટથી આ કેસમાં જોડાયેલા છીએ. અત્યાર સુધી જે પ્રમાણે નવરાત્રિનો માહોલ છે, તાલુકા પોલીસની કેટલી ટીમો છે જે અત્યારે તાલુકામાં જે નવરાત્રિ, એ બધી ડિટેલ્સ મારી પાસે છે, મેં આપને શેર કરી નાખીશ.